બપોરના લગભગ 12-3 વાગ્યા સુધી સમગ્ર દેશ પર અંધકાર છવાઈ રહ્યો. ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, એલોય એલોય લામા સબખસાની, એટલે મારા ઈશ્વર મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે. ત્યાં ઉભેલા લોકોમાંથી કેટલાકને એવું લાગ્યું કે તે એલિયા પ્રબોધકને બોલાવે છે. એક જણે દોડીને સિરકામાં બોળેલી વાદળી લાકડીને છેડે બાંધીને લઈ આવ્યો અને ઈસુના મોં આગળ ધરી. તેણે કહ્યું, આપણે જોઈએ તો ખરા કે એલિયા આવીને તેને નીચે ઉતારે છે કે કેમ. ફરીથી ઈસુએ મોટે અવાજે બૂમ પાડી અને પ્રાણ છોડ્યો. અને મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો. ઈસુએ જે રીતે પ્રાણ ત્યાગ કર્યો તે જોઈને ત્યાં ઉભેલો રોમન અધિકારી પોકારી ઉઠ્યો, સાચે જ આ ઈશ્વર પુત્ર હતો. કેટલીક સ્ત્રીઓ એટલે કે મરિયમ માગદાલેણ, નાના યાકોબ તથા યોસેફની માં મરિયમ અને શાલોમી થોડે દૂર ઊભી રહીને આ બધું જોતી હતી. આ બંને અને ગાલિલની બીજી ઘણી સ્ત્રીઓ ઈસુની શિષ્યાઓ હતી. ઈસુ જ્યારે ગાલિલમાં હતા ત્યારે તેઓએ તેમની સેવા કરી હતી અને તેમની સાથે તેઓ અહીં યરૂશાલેમ આવી હતી. સાબાથના આગલા દિવસે આ બધું બન્યું. તે સાંજે યહૂદીઓની ન્યાયસભાનો માનવંત સભ્ય આરિમથાઈનો યોસેફ હિંમત રાખીને પિલાત પાસે ગયો અને ઈસુના શબની માંગણી કરી. યોસેફ પોતે ઈશ્વરના રાજ્યના આગમનની આતુરતાથી વાટ જોતો હતો. એટલી વારમાં ઈસુ મરણ પામ્યા હતા એ વાત પિલાત માની ન શક્યો. તેથી તેણે રોમન અધિકારીને બોલાવીને તે વિશે પૂછ્યું. તેણે જણાવ્યું કે તે વાત સાચી છે અને પિલાતે યોસેફને ઈસુનું શબ લઈ જવાની રજા આપી. યોસેફે ક્રૂસ પરથી ઈસુનું શબ ઉતાર્યું. પોતે ખરીદેલા શણના લાંબા વસ્ત્રમાં લપેટીને તેને ખડકમાંથી ખણી કાઢેલી કબરમાં મૂક્યું અને તેના દ્વાર આગળ પથ્થર ગબડાવીને મૂક્યો. ઈસુને કબરમાં મૂક્યા તે મરિયમ માગદાલેણ અને યોસેફની માં મરિયમે જોયું.